विद्यार्थी मित्रों आपणे पाठ 4 ની અંદર વેલેસ્લીની વિસ્તાર યોજના અને બ્રિટિશ સમગ્ર ભારત પર કેવી રીતે ફેલાય એ આપણે પાઠ 4 ની અંદર જોયું હવે આપણે આગળ જોઈએ કે ડેલહાઉસી જે છે એને પોતાની ખાલસા નીતિ નો જે છે વિસ્તાર કેવી રીતે કર્યો તો ડેલહાઉસી જે છે એ ખાલસા નીતિ નો જનક તરીકે ઓળખવામાં આવે છે તો વેલેસ્લી એ જે છે પોતે જે છે હિન્દી રાજ્યોને પોતાના જોખમને પરાધીન બનાવનારી આ એક જે છે યોજના હતી કે પોતે હિન્દી લોકોનો સાથ સહકાર મેળવી અને પોતે જે છે આગળ વધે એવી ત્યાં યોજના હતી અને જે હિન્દી રાજ્યો આ યોજનાને સ્વીકારતા એ લોકોએ ફરજિયાત જે છે અંગ્રેજોને મિત્ર ગણતા એટલે કે અંગ્રેજ લોકોને ફરજિયાત મિત્ર બનાવવા પડતા અને આ રાજ્યોનું શું થયું કે એને અંદર કે બહાર કોઈ પણ જાતનો ભય રહ્યો નહીં હિન્દી લોકો સાથે અંગ્રેજ લોકોએ જે છે દખલગીરી કરી એના કારણે શું થયું કે એને અંદર કે બહાર કોઈ પણ જાતનો ભય રહ્યો નહીં અને ભયનો રહેતા એ બિન જવાબદાર બની ગયા અને તેના કારણે શું થયું કે એનો વહીવટ જે છે આખો કથળી પડ્યો અને રાજ વ્યવસ્થા જે છે ગેરવ્યવસ્થા ફેલાઈ કે રાજ્યમાં જે છે અંગ્રેજ લોકો માથું મારવા લાગ્યા અને એના કારણે શું થયું કે રાજ્યમાં જે છે વહીવટમાં ગેરવ્યવસ્થા છે ફેલાઈ અને જે છે આમ પરિણામ એ હતું કે અંગ્રેજ લોકોનું જે છે પોતાની નીતિ જે છે એનું એને પરિણામ શું મળ્યું તો કે પોતાનો વિસ્તાર જે છે હિન્દી ઉપર જમાવી શક્યા અને જે છે ગેરવહીવટનો અંત માટે શું કર્યું તો કે બહારના રાજ્યના કારભારમાં માથું મારવા લાગ્યું કે અંગ્રેજ લોકો જે છે હિન્દી લોકોના કારભારમાં એટલે કે કોઈ રાજ્યનું કામકાજ હોય એમાં સતત પોતાનો નિર્ણય પોતાનું કામકાજ જે છે અંદરો અંદર જે છે એમાં દખલગીરી કરવા લાગ્યા અને કંપનીના વહી સરકારના કેટલાક પ્રદેશો જે છે એને ખાલસા કર્યા બરાબર કે કંપનીના જે છે ઘણા બધા પ્રદેશો હતા એ જે છે પોતાના અંડરમાં લઈ અને એ ખાલસા કર્યા એટલે કે જે છે એ પ્રદેશોને ખાલી કરાવ્યા અને આ પ્રદેશો ખાલસા કર્યા એમાં કયા પ્રદેશોને ખાલસા કર્યા તો કે જે મ્યાનમાર જે બ્રહ્મદેશ અને જે અત્યારનું જે મ્યાનમાર છે એ અને પંજાબ એ પ્રાંતને જે છે એ પ્રાંતને હોકવેના અને એને આ બે રાજ્યો ખાલસા કરાવ્યા અને એને જે છે આશ્રિત રાજા પુત્ર જે મરણ પામે તો એ રાજાનું રાજ્ય ફરજિયાત ખાલસા કરવું પડતું કોઈ રાજા છે કોઈ મોટા રાજા પદ અધિકારી છે એનો પુત્ર જે છે કોઈ કારણોસર મૃત્યુ પામે તો એવા રાજાનું પણ આખે આખું રાજ્ય ખાલસા કરી લેતા જેમાં સત્તા ઝાંસી નાગપુર જે છે એ બધા રાજ્યો જે છે એ ખાલસા નીતિનો ભોગ બન્યા અને ભારતમાં વધુ ઉપજ જે છે થતી કેની તો કે ચા છે કોફી છે કપાસ છે જે છે તો એ બધા અંગ્રેજ લોકોએ જે છે પોતાના હસ્તગત કરી લીધા અને આ ગોરાઓ જે છે બધાએ જે ઉપર એનો કબજો જમાવી વધુ ને વધુ જે છે કમાણી કરવા લાગ્યા અને ડેલહાઉસીનો આજ આશ્રય હતો કે ભારતમાં રહી આપણે કરોડો રૂપિયાની કમાણી કર્યા અને બ્રિટિશ સામ્રાજ્યને દ્રઢ બનાવવા માંગતા હતા ડેલહાઉસીએ ભારતમાં આવીને ઘણા બધા સુધારાઓ કર્યા બરાબર કે ભારત ડેલહાઉસીના સમયમાં સૌપ્રથમ મુંબઈ અને થાણા વચ્ચેનો પ્રથમ રેલમાર્ગની શરૂઆત થઈ 1853 ની સાલમાં ડેલહાઉસીના સમયમાં આધુનિક ટપાલ પદ્ધતિની પણ શરૂઆત થઈ એણે ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે પણ તાર વ્યવસ્થાની શરૂઆત કરી એને બાળ લગ્ન ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો વિધવા પુનર્વિવાહ જે છે એને છૂટ આપી તો લોર્ડ ડેલા
ખાલસા નીતિ થી જે આ બધું સુધારક રહે કે આખા દેશમાં ખળભળાટ મચી ગયો અને બધાય લોકો જે છે અંગ્રેજ શાસન સામે અસંતોષ ઉભો કરવા લાગ્યા અને ક્રાંતિ અને મંગલ પાંડે જે પિક્ચર છે એ તમે જોઈ જ હશે એમાં પણ જે અંગ્રેજ લોકો જે છે ભારતને કેવી રીતે ભારત ઉપર કેવી રીતે દમન ગુજારતા કેવી રીતે લોકોને નુકસાન પહોંચાડતા એ આખું એમાં ચિત્ર જોવા મળે છે અને જે ડેલાઉસીએ જે સુધારા કર્યા તેના કારણે શું થયું કે ભારતને એમાંથી વધારે નુકસાન વેઠવું પડ્યું એને દાળ ટપ્પાની સુવિધા કરી સારી શિક્ષણ વ્યવસ્થાની સુવિધા કરી પણ લોકોને ગમી નહીં જૂની વિચારસરણી